રાજપીપળા અપડાઉન કરતા ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓનું ચક્કાજામ. રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં અપડાઉન કરતા ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ માટે અપૂરતી અને અનિયમિત બસોના કાયમી ધાંધ્યા જુલાઈ માસથી સારા કોલેજો ખુલ્યા પછી શરૂ થઈ જાય છે, જેનું કાયમી સોલ્યુશન થતું નથી. ગામડાની બસો નિયમિત ન આવતી હોવાથી મોડા પડતા વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડે છે. સારામાં એક બે કલાક મોડા આવે તો પાડાના વાંકે વિદ્યાર્થીઓને શિક્ષા પણ ભોગવવી પડે છે. પણ જ્યારે જવાબદાર એસટી તંત્ર અને વહીવટી તંત્ર આનો કાયમી ઉકેલ લાવતા નથી, જેના કારણે દર વર્ષે વિદ્યાર્થીઓને સહન કરવું પડે છે, જેને કારણે રાજપીપળા અપડાઉન કરતા વિદ્યાર્થીઓની હાલત કફોડી બની છે. અગાઉ ડેપોના અધિકારીઓને રજૂઆત કર્યા બાદ પણ બસો નિયમિત ન આવતી હતી અને જે બસો આવે છે એમાં બેસાડતા ન હોવાથી વ્યથાથી અંતે કંટાળેલા વિદ્યાર્થીઓએ ગાંધી ચિંત્યા માર્ગે આંદોલન શરૂ કરવું પડ્યું હતું. રાજપીપળા ખાતે વિદ્યાર્થીઓ દ્વારા એક કલાક સુધી ચક્કાજામ કરી સૂત્રોચ્ચાર કરી વિરોધ કરતા એસટી તંત્ર હરકતમાં આવી ગયું હતું. જોકે બાદ ટ્રાફિક ઇન્ચાર્જ ડીડી રાવલ દ્વારા લેખિત બાંહેધરી આપતા અને પોલીસની સમજાવટ બાદ મામલો થારે પડ્યો હતો. અગાઉ અનેક રજૂઆત બાદ પણ ધાર્યું પરિણામ ન આવતા કંટારેલા વિદ્યાર્થીઓ દ્વારા નારેબાજી કરી ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો. નર્મદા જિલ્લાના ડુંગર વિસ્તારમાં આવેલ નામલગઢ અને ગાગર તરફથી રાજપીપળા ખાતે અપડાઉન કરીને 100 જેટલા વિદ્યાર્થીઓ સારા કોલેજમાં અભ્યાસ કરી રહ્યા છે. તમામ શાળાઓ સવારે લગભગ 11 કલાકે પોતાનું શૈક્ષણિક કામકાજ શરૂ કરતી હોય છે, ત્યારે પોતાના ઘરેથી વિદ્યાર્થીઓ 9:30 વાગે નીકળી નામલગઢ સ્ટેન્ડ પર આવે છે. પરંતુ એસટી તંત્ર દ્વારા દોડાવવામાં આવતી બસ નામલગઢ તો આવતી જ નથી અને વિદ્યાર્થીઓ બસ સ્ટોપ ઉપર ઊભેલા હોય તો પણ કેટલીક બસોના ડ્રાઈવર ઊભી રાખતા નથી. બસની અનિયમિતતાના કારણે વિદ્યાર્થીઓ કેટલીક વાર મોડા પડતા શાળામાં પ્રવેશ પણ મળતો નથી અને તેના કારણે પોતાનું ભણતર બગડતું હોવાનો આરોપ વિદ્યાર્થીઓએ લગાવ્યો છે. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે આ અંગે અગાઉ પણ વિદ્યાર્થીઓ દ્વારા એસટી તંત્રની રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તેનું પરિણામ શૂન્ય આવ્યું હતું. વારંવાર બસોની અનિયમિતતાથી કંટાળેલા વિદ્યાર્થીઓ દ્વારા રસ્તા ઉપર બેસી નારેબાજી કરી ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો અને જ્યાં સુધી બસ સમયસર ન આવે ત્યાં સુધી આંદોલન કરાશે એમ વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું. આ ઘટનાની જાણ થતાં ડેપો અધિકારી સહિત ટાઉન પોલીસ ડેપો પર આવી પહોંચી હતી અને રસ્તા ઉપર બેસેલા વિદ્યાર્થીઓને સમજાવવાનો પ્રયત્ન કરતા આખરે ડેપો તંત્ર વતી ટ્રાફિક ઇન્ચાર્જ ડીડી રાવલ દ્વારા લેખિત બાંહેધરી અપાતા અને પોલીસની સમજાવટ બાદ 1 કલાક જેટલા સમય પછી મામલો થારે પડ્યો હતો. એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ નર્મદા જિલ્લામાં ભણતર માટે જો વિદ્યાર્થીઓએ આંદોલન કરવું પડતું હોય તો એ તંત્ર માટે શરમજનક કહેવાય. જિલ્લા કલેક્ટર એસટી તંત્રના અધિકારીઓ સારા કોલેજના આચાર્યની તાકીદની મિટિંગ બોલાવે અને જે તે સારામાં મોડા આવતા વિદ્યાર્થીઓની કઈ બસો સમયસર આવતી નથી તેનો સર્વે કરાવી જરૂરી બસો સમયસર જે તે રૂટ પર દોડતી થાય એ તંત્રના જવાબદાર અધિકારીઓએ જોવું જોઈએ, તો જ આનો કાયમી ઉકેલ આવી શકે. દીપક જગતાપ, ZSTV રાજપીપળા.